હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી એકવાર આપણે આપણો લેક્ચર લઈને હાજર થયા છીએ. મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકને બદલે ગ્રામરની વાત કરવાની છે. ગ્રામર એટલે કે વ્યાકરણ. સારી ભાષામાં જો ગ્રામરનો અર્થ તમારે જાણવો હોય તો ગ્રામરનો સીધો અર્થ થાય છે વ્યાકરણ. કોઈપણ ધોરણની અંદર, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં, કોઈપણ ધોરણની અંદર ગ્રામરની શરૂઆત જે છે એ શેનાથી થતી હોય છે? તો એ થતી હોય છે ટેન્સીસથી. તમે આઠમા ધોરણ સુધી જે પણ બેઝિક ગ્રામર શીખ્યા છો, કે જેની અંદર તમે આર્ટિકલ શીખ્યા છો, ધેટ અને ધીસ શીખ્યા છો, તમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી એબીસીડી શીખ્યા છો, અંગ્રેજીની બારાક્ષરી પણ શીખ્યા છો, બરાબર, એ ટુ ઝેડના શબ્દો પણ શીખ્યા છો, અને એનાથી જો આગળ વધીએ તો તમે નાઉન, પ્રોનાઉન, પઝેસિવ્સ આ બધી જ વસ્તુઓની માહિતી આઠ ધોરણ સુધી લીધી છે. હવે તમે એક સ્ટેપ આગળ આવ્યા છો અને નવ અને દસ બંને ધોરણની અંદર ગ્રામરના જે પુસ્તકની શરૂઆત છે એ ટેન્સથી શરૂ થાય છે. ટેન્સ છે એ ગ્રામરનો પાયો છે. મતલબ કે ગ્રામરના આગળ ઉપરના બધા જ જે ચેપ્ટર છે અથવા તો બધી જ જે માહિતી છે એની શરૂઆત જે છે એ ટેન્સથી શરૂ થતી હોય છે. ટેન્સ એટલે કે કાળ. આપણને બધાને ખબર છે એમ ત્રણ કાળ હોય છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે કે જે પણ અત્યારના સમયમાં બની રહ્યું હોય છે, આપણી નજર સામે બને છે, એ બધું જ આપણા માટે વર્તમાન ગણાય છે. ભૂતકાળ એટલે કે જે પણ બનાવો, જે પણ ઘટનાઓ બની ચૂકી છે, થઈ ચૂકી છે, થોડા સમય પહેલાં પૂરી થઈ ગઈ છે, એ બધી જ ઘટનાઓ ભૂતકાળમાં ગણાતી હોય છે. અને ભવિષ્યકાળ એટલે આવનારો સમય, મતલબ કે જે બધું હવે બનશે, બરાબર, એવું જ્યારે આપણે કોઈને કહેવા ઈચ્છતા હોઈએ ત્યારે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કાળની શરૂઆત જે છે એ સૌ પ્રથમ તો સાદા કાળથી કરવામાં આવતી હોય છે. સાદા કાળ, સિમ્પલ ટેન્સીસ, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ સર્વપ્રથમ આપણે શીખવાના છે. અને એમાં પણ આજે હું શરૂઆત કરવા જઈ રહી છું સાદા વર્તમાન કાળથી. સાદા વર્તમાન કાળનો અંગ્રેજીમાં એનો ઉચ્ચાર કહેવાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, એનો ઉચ્ચાર થાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આજે આપણે સાદા વર્તમાન કાળની વાત કરવાની છે. જુઓ મિત્રો, તમે નવમામાં હો કે દસમામાં હો, પણ કાળની માહિતી તમારી પાસે પૂરેપૂરી હોવી જરૂરી છે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ તમને કાળ વિશે પૂછવામાં આવે તો તમારી પાસે એનો જવાબ હંમેશા તૈયાર જ હોવો જોઈએ. એટલે હવે જ્યારે હું અત્યારે કાળ શીખવવાનું શરૂ કરી રહી છું તો દરેક વિદ્યાર્થીને એક ખાસ સૂચના હું આપવા માગું છું કે દરેક જણે એકદમ વ્યવસ્થિત રીતે કોન્સન્ટ્રેશન સાથે કાળમાં ધ્યાન આપવાનું છે. પછીથી તમને એવું ન થાય કે લે આની તો અમને ખબર જ નહોતી, બરાબર. એટલે દરેકે ધ્યાન આપવાનું છે. આગળ ઉપર પછી જ્યારે જ્યારે તમને કોઈ હાર્ડ ચેપ્ટર શીખવાના થાય ત્યારે ત્યારે એક એક ચેપ્ટરે હું તમને ફરી પાછા આ બધા કાળ ન શીખવાડું. ત્યારે તમને એ બધું મોઢે હોવું જ જોઈએ જે અત્યારે શીખો છો એ. એટલા માટે જ અત્યારે શીખતી વખતે પૂરતું ધ્યાન તમારે આપવાનું છે. તો આજે છે એ સાદા વર્તમાન કાળની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો આપણે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જાણીએ. તો સાદા વર્તમાન કાળમાં રોજબરોજની ક્રિયાઓ, ટેવ, રિવાજો વગેરે દર્શાવવામાં આવે છે. રોજે રોજની ક્રિયાઓ એટલે હું સવારે વહેલા ઉઠું છું, બરાબર, હું શાળાએ જાઉં છું, અમે મેદાનમાં રમીએ છીએ, મારી માતા રસોઈ કરે છે, આ બધી રોજે રોજની ક્રિયાઓ છે જેને આપણે વર્તમાન કાળથી દર્શાવીએ છીએ. એ સિવાય ટેવ, તો આપણે એમ કહીએ કે અમે તમને કીધું હું વહેલા ઉઠું છું, બરાબર, હું નિયમિત મારું ગૃહ કાર્ય કરું છું, એ બધી ટેવમાં ગણાય છે.
અને રિવાજો એટલે કે કોઈ ઉત્સવ ઉજવવાની વાત થતી હોય કે ભાઈ ઇન્ડિયા સેલિબ્રેટ દિવાળી અથવા તો દિવાળી નો જે તહેવાર છે એ આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે, તો એ ઉજવણીની જે વાત છે એ પણ તમે વર્તમાનમાં રજૂ કરતા હો છો, કારણ કે વર્ષો પહેલાં પણ દિવાળી ઉજવાતી અને અત્યારે પણ ઉજવાય છે, એટલે એ ઘટના જે છે એ વર્તમાનમાં પણ થાય છે એટલે આપણે એને વર્તમાનમાં બતાવીએ છીએ. એવું તો નથી કે હવે છેલ્લા 5 વર્ષથી દિવાળી નામનો કોઈ તહેવાર આપણા સમાજમાં કોઈ ઉજવાતો જ નથી, અત્યારે પણ ઉજવાય બરાબર ને, એટલે એ વર્તમાન કાળમાં છે એવું કહી શકીએ. તો તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો, ત્રણે ત્રણ પ્રકારની જે આપણે વાત કરી એના ઉદાહરણ. હી ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, તો એ રોજે રોજની ક્રિયાઓ ગણાય છે. આઈ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો એ ટેવમાં ગણાય છે. અને પીપલ સેલિબ્રેટ દિવાળી ઇન એવરી યર, તો એ રિવાજમાં ગણાતી વાત છે. સાદા વર્તમાન કાળમાં સનાતન સત્ય દર્શાવવામાં આવે છે. કોઈ પણ સનાતન સત્ય એટલે કોઈ પણ યુનિવર્સલ ટ્રુથ જે છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, બરાબર. અથવા તો ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ બધી જ જે સનાતન સત્ય વસ્તુ છે એને હંમેશા સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. જો તમે જોઈ શકો છો તો સન શાઇન્સ બ્રાઇટલી, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો અહીંયા શાઇન્સ મૂવ્સ આ શબ્દો બતાવે છે કે તમે એ વાતને સાદા કાળમાં રજૂ કરી છે. ત્રીજું, જ્યારે હાલમાં કોઈ હકીકત રજૂ કરવાની હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ લાઇબ્રેરી ઇન માય સ્કૂલ, બરાબર. આપણે કોઈ વાતની કોઈ બાબત અત્યારે કહેવા માગતા હોઈએ તો એના માટે તમે સાદો વર્તમાન કાળ વાપરી શકો કે ભાઈ મારી શાળામાં લાઇબ્રેરી છે, અથવા તો ટુડે ઇઝ માય બર્થડે, આજે મારો જન્મદિવસ છે. તો એ ઘટનાને પણ તમે વર્તમાન કાળથી દર્શાવી શકો. જ્યારે ભવિષ્યમાં કાર્યક્રમનું આયોજન અગાઉથી કરી નાખવામાં આવેલ હોય ત્યારે તે દર્શાવવા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા મીટ્સ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, ધ સ્કૂલ્સ રીઓપન્સ ઇન જૂન. તો ઘટના બનવાની બાકી છે બરાબર, એટલે કે ભવિષ્યકાળમાં બનવાની છે, પણ તમે એનું આયોજન નક્કી છે એટલા માટે તમે એને વર્તમાન કાળ વડે રજૂ કરી શકો. જેમ કે ભાઈ આપણા મુખ્ય આપણા પ્રધાનમંત્રી છે અમેરિકાના પ્રમુખને મળવાના છે, એમ આપણે કહીએ કારણ કે એમનો કાર્યક્રમ નક્કી છે. અથવા તો શાળાઓ જૂન મહિનામાં ફરી ખુલશે, ફરીથી ખુલે છે, ખુલશે નહીં પણ ખુલે છે, મતલબ શાળા ખુલવાનું જે કાર્યક્રમ છે અથવા તો શાળા ખુલવાની જે તારીખો છે જૂન મહિનામાં નક્કી થઈ ગઈ છે, તો એને પણ તમે સાદા વર્તમાન કાળ વડે દર્શાવી શકો. ઉદ્ગાર વાક્ય જેની શરૂઆત હિયર કે ધેરથી થતી હોય તેવા વાક્ય સાદા વર્તમાન કાળમાં લખાય છે. ઉદ્ગાર વાક્યો આપણે કોઈ ઘટનાને આશ્ચર્યથી જ્યારે રજૂ કરવા માગતા હોઈએ ત્યારે આપણે ઉદ્ગારથી બોલતા હોઈએ છીએ. લે જો તો કેવું છે કાં, એમ આપણે બોલીએ ને, તો લે એ શબ્દ જે છે એ ઉદ્ગારમાં ગણાય. હિયર શી કમ્સ, જુઓ તે આવી ગઈ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. ધેર ગોઝ ધ ટ્રેન, ટ્રેન તો જાય છે બરાબર, તો એ પણ ઉદ્ગાર વાક્યમાં સાદા વર્તમાન કાળ સાથે જોડાયેલી છે. તો આટલી જે તમે આ 5 મુદ્દા જે તમે જોયા એ વસ્તુ તમને શું દર્શાવે છે કે તમે સાદા વર્તમાન કાળને ક્યાં ક્યાં વાપરી શકો છો, બરાબર. સાદા વર્તમાન કાળનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કઈ રીતે કરી શકો છો. હવે આપણે જે જોવાનું છે એ છે એની વાક્ય રચના, એટલે કે સેન્ટેન્સ પેટર્ન. તો એ વાક્ય રચના જોવા માટે આપણે શું જોઈશું, તો સૌથી પહેલાં તો આપણે હકાર વાક્ય કઈ રીતે બને વર્તમાન કાળનું, સાદા વર્તમાન કાળનું, એ જોઈએ. પોઝિટિવ વાક્ય બરાબર, હકાર વાક્ય. તો હકાર વાક્યની વાક્ય રચનામાં સબ્જેક્ટ, એટલે ગુજરાતીમાં હું બોલું છું કર્તા,
બરાબર, જે મિત્રોને સાથે સાથે લખવું હોય પણ લખી શકે વિડીયો દરમિયાન, અથવા તો પછી વિડીયો જોઈને પણ લખી શકે. સબ્જેક્ટ એટલે કે કરતા. પછી આવે છે ક્રિયાપદ, વર્બ. પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અને પછી આવે છે ઓ ડબલ્યુ એટલે અધર વર્ડ્સ અથવા તો અન્ય શબ્દો. આ એક વાક્યરચના જે તમારી સામે છે એમાં એક નાનકડો ફેરફાર થશે. કઈ જગ્યાએ થશે? એ થશે ક્રિયાપદમાં. તમને ખબર છે કોઈ પણ કાળની તમારે જ્યારે ઓળખ જોતી હોય ને ત્યારે તમે એ કાળ એ વાક્યનું ક્રિયાપદ જુઓ ને તમને કાળની ઓળખ મળી જાય. તમારી સામે ચાર પાંચ વાક્ય મૂકવામાં આવે, ધારો કે એક નાનકડી ટેસ્ટ કોઈ લે, ક્લાસરૂમમાં આવ્યા, ચાલો આજે અંગ્રેજી માટે એક નાનકડી ટેસ્ટ લેવી છે. કોઈ પણ વિષયના શિક્ષક ક્લાસમાં આવી શકે, કોઈ એવું નેસેસરી નથી કે અંગ્રેજીનો જ શિક્ષક હોય. તમારી સામે પાંચ ઇંગ્લિશ વાક્યો મૂકે અને તમને એમ કહે કે આ વાક્ય કયા કાળના છે એ તમે મને જણાવો, તો તમે કઈ પદ્ધતિ વાપરો એને તમે ઓળખવા માટે, તો એ પદ્ધતિ છે વાક્યની અંદર વપરાયેલું ક્રિયાપદ. તમે ક્રિયાપદ જુઓ એટલે તમને તરત જ ખબર પડી જાય કે આ વાક્ય છે એ સાદા કાળનું છે, ચાલુ કાળનું છે, પૂર્ણકાળનું છે, વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્ય, ગમે તે કાળ હોય. તમે માત્ર અને માત્ર એને એના વર્બથી અથવા તો ક્રિયાપદથી ઓળખી શકો. તો અહીંયા જે જે કાળ આપણે શીખશું એમાં મહત્ત્વના જે છે એ એના વર્બ છે. તો અહીંયા વર્બનું શું મહત્ત્વ છે? વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળની હકાર વાક્યની વાક્ય રચનામાં વર્બનું શું મહત્ત્વ છે તો એ આપણે જોઈએ. જો કોઈ પણ વાક્યની અંદર એનો જે કર્તા છે, બરાબર, કર્તા એટલે ક્રિયા કરનાર, એક્સ વાય ઝેડ કોઈ પણ હોઈ શકે, કોઈ દરેક સજીવ છે ને એ કર્તામાં ગણાય, માણસ જ નહીં કોઈ પણ સજીવ, પછી એ પક્ષી હોઈ શકે, બરાબર, પ્રાણી હોઈ શકે, જેમ કે તમે કહો ધ ચિત્તા રન્સ ફાસ્ટ તો એ પ્રાણી થયું, ધ બર્ડ ફ્લાઈઝ ઇન ધ સ્કાય તો એ પક્ષી થયું. વનસ્પતિ માટે પણ તમે આ વસ્તુ વાપરી શકો કારણ કે વનસ્પતિ સજીવમાં જ ગણાય છે, બરાબર. તો કોઈ પણ કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચનનો હોય, ધ્યાનથી સાંભળજો, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી અને ઇટ નો હોય તો ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાડાય છે. મતલબ કે વાક્યરચના સામું જોવો તો ખ્યાલ આવે કે સબ્જેક્ટ એટલે કે કરતા જે છે એ એકવચનનો છે, એ પછી હીથી, શીથી, ઈટથી કે કોઈ ચોક્કસ નામથી શરૂ થાય. હી અથવા તો કોઈ ભાઈનું નામ હોય, શી અથવા કોઈ બહેનનું નામ હોય, ઈટ અથવા કોઈ પ્રાણી કે પક્ષીનું નામ પણ હોઈ શકે, અથવા તો કોઈ પણ એક વચન. પછી એમ કે અ ગર્લ એક છોકરી, અ બોય એક છોકરો, અ ચાઇલ્ડ એક બાળક, અ ટીચર એક શિક્ષક, તો એ એક જ છે એવું દર્શાવાય તો એ એક વચન થયું ગણાય. અને એની સાથે તમે જે ક્રિયાપદ વાપરો છો, ક્રિયાપદ એટલે શું? જે પણ કંઈ ક્રિયા હોય ને એને ગ્રામેટિકલ લેંગ્વેજ અથવા તો વ્યાકરણની ભાષામાં ક્રિયાપદ કહેવાય. ખાવું, પીવું, હસવું, રમવું, નાચવું, ગાવું, કૂદવું, દોડવું, બધી જ ક્રિયા છે, બરાબર. બોલવું, સાંભળવું, જોવું.